विद्यार्थी मित्रों, हूँ याशिका पटेल, आप सर्वेनु अमारी YouTube चैनल दीपम ज्ञान क्रांति में हार्दिक स्वागत करू छू। मित्रों, आ वीडियो में आपणे धोरण 11 वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरियल प्रेक्टिस एटले के SPCC अंतर्गत जे विभाग नंबर 2 छे, जे छे सेक्रेटरियल प्रेक्टिस, एनुं 5મું चेप्टर जे छे नियमन पत्र एटले के आर्टिकल्स ऑफ एसोसिएशन, अने आ अंतर्गत आपणे आंतरिक वहीवटनो सिद्धांत शुं छे अने साथे साथे परीक्षानी दृष्टिए खूब ज इम्पोर्टंट कही शकाय एवो क्वेश्चन जे छे आवेदन पत्र एटले के मेमोरेंडम ऑफ एसोसिएशन अने नियमन पत्र एटले के आर्टिकल्स ऑफ एसोसिएशन वच्चेनो तफावत केवी रीते लखी शकाय, तो ए विषयनी आपणे विस्तृत चर्चा करीशुं। तो सौप्रथम जोईए आंतरिक वहीवटनो सिद्धांत, डॉक्ट्रिन ऑफ इंडोर मैनेजमेंट। तो आंतरिक વહીવટના સિદ્ધાંતનો અર્થ એમ થાય કે કંપની સાથે કામ પાર પાડનાર બહારની વ્યક્તિ એમ માની લે છે કે કંપનીનો આંતરિક વહીવટ નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે। જો એક વસ્તુ સમજવાની છે અહીંયા કે કંપની સાથે કામ પાર પાડનાર એટલે કે કોઈ પણ પ્રકારના દરેક પ્રકારના શેર હોલ્ડરો હોય, ડિબેન્ચર હોલ્ડરો હોય, ઓકે ડિબેન્ચર હોલ્ડર હોય કે કંપનીના કોઈ પણ MDs હોય કે કોઈ પણ હોય, તો શું છે કે એ વ્યક્તિઓ માની લે છે, શું માની લે છે કે કંપનીનો આંતરિક વહીવટ નિયમિત અને વ્યવસ્થિત રીતે ચાલે છે। જુઓ, કંપનીના જે શેર હોલ્ડરો છે, ડિબેન્ચર હોલ્ડરો છે, માની લે કે કોઈ કંપની આપણી ગાંધીનગરમાં સ્થિત છે, તો ગાંધીનગર અને એના જે શેર છે, સપોઝ તો મેં માની લઈએ કે આપણે સુરતમાં ખરીદ્યા છે, તો સુરતથી ગાંધીનગર જવું, ડેઈલી જવું પોસિબલ નથી, તો શું કરીશું આપણે કે જ્યારે મીટિંગ્સ થતી હોય ત્યારે જ આપણે જઈએ। પણ સુરતમાં રહીએ છીએ આપણે, શેર હોલ્ડર્સ છે, તો આપણે માની લઈએ છીએ કે આપણે જે કંપનીના શેર ખરીદ્યા છે એ કંપનીનો જે વહીવટ છે એ કેવો ચાલે છે, તો નિયમિત અને વ્યવસ્થિત રીતે ચાલે છે। કંપની સાથે કામ પાર પાડનાર વ્યક્તિઓ આવેદન પત્ર અને નિયમન પત્રની વિગતોનો જાણકાર છે એમ માની લેવામાં આવે છે। અને આ જે બધા કંપની સાથેના જે પક્ષકારો છે, ઉપરાંત જે વ્યક્તિઓ કંપની સાથે સંકળાયેલી છે, તો એ બાબતે કંપની એવું માની લે છે કે એને આવેદન પત્ર અને નિયમન પત્રની વિગતોની ખબર છે, જાણ છે। અને વ્યક્તિઓ શું માની લે છે કે કંપનીનો જે રોજબરોજનો વહીવટ છે એ નિયમિત અને વ્યવસ્થિત રીતે ચાલે છે, કારણ કે કંપની ધારા મુજબ આવેદન પત્ર અને નિયમન પત્ર બંને જાહેર દસ્તાવેજ છે। તેથી કોઈ પણ વ્યક્તિ આ દસ્તાવેજોની માહિતીની જાણ નથી તેવી અજ્ઞાનતા કાયદાની દ્રષ્ટિએ માન્ય નથી। જુઓ, તમે જ્યારે શેર ખરીદો કે જ્યારે તમે કંપનીની સ્થાપના વખતે આવેદન પત્રમાં સહી કરો, તો તમારી રિસ્પોન્સિબિલિટી છે અને એ બંને જાહેર દસ્તાવેજ છે। જ્યારે પણ કોઈ વ્યક્તિ એના વિશે જાણવા માંગે, તો એણે શું કરવું પડે, ચોક્કસ રકમની જે ફી છે એ ભરીને એ મેળવી શકે છે। ઓકે, એટલે શું કરવામાં આવે છે કે માની જ લેવામાં આવે છે કે તમને આ બાબતની જાણ છે। સામાન્ય વ્યક્તિ એમ માની શકે છે કે કંપનીએ જે વ્યવહાર કરેલ છે તે આર્ટિકલ્સમાં જણાવેલ નિયમો પ્રમાણે જ કંપનીએ કર્યો હશે। શું છે કે આપણે માની લઈએ છીએ કે કંપની જે પણ વ્યવહાર રોજબરોજ કરે છે, તો એ જે આર્ટિકલ્સ છે, એટલે કે આપણું જે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન છે, નિયમન પત્ર અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે, એટલે કે આવેદન પત્રમાં જે નક્કી કર્યું છે, તો એ પ્રમાણે જ કંપની જે વહીવટ છે એ કરે છે। જે કાર્યને આવેદન પત્ર અને નિયમન પત્ર અધિકૃત કરાવે છે, તે કાર્યને અમલમાં મૂકવાની બધી જ કાર્યવાહી કરવામાં આવી હશે તેમ સામાન્ય વ્યક્તિ માની શકે છે। તો આ નિયમને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવામાં આવે છે। ઓકે, સામાન્ય લોકો માની લે છે કે કંપની જે કાર્ય કરે છે એ કોને અનુરૂપ કરે છે, તો નિયમન પત્ર અને આવેદન પત્રને અનુરૂપ કરે છે। આવું કોણ માને છે, તો કંપની સાથે સંકળાયેલી વ્યક્તિઓ। ઓકે, અને કંપની શું માને છે, કંપની માને છે કે જે વ્યક્તિઓ સંકળાયેલા છે તો એને બધી જ બાબત એટલે કે કંપનીના નિયમન પત્ર અને આવેદન પત્રનો ખ્યાલ છે। હવે જોઈએ કંપનીના આંતરિક વહીવટના અપવાદો। તો જ્યારે કંપની એવું કાર્ય કરે કે જે કાર્ય કરવાની કંપનીને સત્તા જ ન હોય, તો તેવા કિસ્સામાં આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી। જો આપણે કીધું છે કે આવેદન પત્રમાં કંપનીના ધ્યેયો દર્શાવ્યા હોય અને આવેદન પત્રમાં દર્શાવેલી જે માહિતી છે એને ઉપરવટ જઈને તો તમે કાર્ય કરો, તો એ કેવું ગણાશે, રદ બાતલ કાર્ય ગણાશે। તો આવા કિસ્સામાં શું કરવામાં આવે છે કે આંતરિક વહીવટનો સિદ્ધાંત છે એ લાગુ પડતો નથી। જ્યારે કંપનીમાંથી છળકપટ કરીને દસ્તાવેજ મેળવવામાં આવ્યો હોય ત્યારે આ સિદ્ધાંત લાગુ પડતો નથી। જુઓ, કોઈક શું કરે કે છળકપટ કરીને કોઈક દસ્તાવેજ મેળવી લે, તો ત્યારે પણ આ સિદ્ધાંત લાગુ પડતો નથી।
જ્યારે બાહ્ય કંપનીને આંતરિક વહીવટની અનિયમિતતાની જાણ હોય તો ત્યાં સિદ્ધાંત લાગુ પડતો નથી. જુઓ, બાહ્ય વ્યક્તિ એટલે શેરહોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર કે બીજી કોઈક વ્યક્તિ કે ત્રાહિત પક્ષકાર, એને ખબર પડે કે કંપની જે રોજબરોજના કાર્ય કરે છે એ ખૂબ જ અનિયમિતપણે કરે છે, તો ત્યારે પણ આ આંતરિક વહીવટનો જે સિદ્ધાંત છે તો એનો શું થાય છે? ભંગ થાય છે. કંપની સાથે કામ પાર પાડનાર વ્યક્તિને તપાસ કરવાનું જરૂરી બને છે, છતાં તે તપાસ ન કરે તો આ સિદ્ધાંતનો લાભ ન મળે. શું છે કે જે કંપની સાથે કામ કરે છે તો એ વ્યક્તિને જરૂરી છે કે તપાસ કરે કે કંપની કેવી રીતે વહીવટ કરે છે, અને જો એ તપાસ ન કરે તો આ સિદ્ધાંતનો કોઈ લાભ મળતો નથી. દેખીતી રીતે કંપનીના અધિકારીનું કૃત્ય સત્તા બહારનું હોય. મેં તમને કીધું કે કોઈક વ્યક્તિને જે સત્તા મળી હોય એની જે રિસ્પોન્સિબિલિટીઝ હોય એની ઉપર જઈને એ કાર્ય કરે તો ત્યારે પણ આ સિદ્ધાંત શું ગણાશે? અપવાદમાં ગણાશે. તો આ જે સંજોગો આપણે જોયા, 5 સંજોગો, તો એ કિસ્સામાં આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી અને કંપનીની આંતરિક ગેરવ્યવસ્થા અને બેદરકારી સામે ત્રાહિત પક્ષને રક્ષણ મળે છે. એટલે કે જો કોઈક નુકસાન થાય તો જે આવેદનપત્રમાં સહી કરી છે એ લોકોએ એમની નુકસાનની ભરપાઈ કરવી પડશે. હવે ખૂબ અગત્યનો પ્રશ્ન એક્ઝામની દ્રષ્ટિએ કે આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેનો મુખ્ય તફાવત. તો સૌપ્રથમ છે કંપનીની નોંધણી. તો દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા દસ્તાવેજ બનાવવો ફરજિયાત છે. એટલે કે જો કંપની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માંગે તો એણે શું કરવું પડશે? આવેદનપત્ર બનાવવું પડશે. અને શેર મૂડીથી મર્યાદિત જવાબદારવાળી જાહેર કંપની માટે આ મરજિયાત દસ્તાવેજ છે, એટલે કે નિયમનપત્ર. તો કઈ કંપની માટે મરજિયાત છે? તો શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની માટે. અને એ શું કરશે? નિયમનપત્ર નહીં બનાવે પરંતુ ટેબલ એફ બનાવશે. હું જે અગત્યના મુદ્દાઓ છે એને નીચે અંડરલાઈન કરતી જઈશ. હવે જોઈએ નોંધણીની જરૂરિયાત. તો શું છે? કંપની રજિસ્ટ્રાર સામે નોંધાવવું ફરજિયાત છે. અને જો ટેબલ એ અપનાવે એટલે કે એણે નિયમનપત્ર બનાવ્યું નથી તો એ નોંધાવવાની જરૂર રહેતી નથી. હવે જોઈએ મહત્વ. તો આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, એટલે કે એના ઉપર જ કંપની આપણે શું કરીએ છીએ? નોંધણી કરાવીએ છીએ. જ્યારે નિયમનપત્ર જે છે એ શું છે? આંતરિક વહીવટ અંગેનો, એટલે કે કંપનીનું રોજબરોજનું કાર્ય કેવી રીતે થશે તો એ અંગેનો આંતરિક વહીવટ અંગેનો દસ્તાવેજ છે. જો અગાઉના વિડીયોમાં મેં આવેદનપત્ર ખૂબ જ ડિટેલ્ડમાં સમજાવ્યું છે અને આ વિડીયોમાં નિયમનપત્ર પણ આપણે એકદમ ડિટેલ્ડમાં ભણ્યા છે, તો જો તમે અગાઉના વિડીયોઝ ન જોયા હોય તો જોઈ લેજો, જેથી કરીને તમારો કોન્સેપ્ટ જે છે ક્લિયર થઈ જાય. પછી છે ઉદ્દેશ્ય. તો આવેદનપત્ર કંપનીની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. મેં અગાઉ જ હમણાં કીધું કે આપણે કયા ઉદ્દેશ્યો અને ધ્યેયની પ્રાપ્તિ કરવાની છે, તો એ કોણ બતાવે છે? કંપનીનું જે આવેદનપત્ર છે એ બતાવે છે. અને આવેદનપત્રમાં જણાવેલ કાર્યક્ષેત્રથી કંપની આગળ વધી શકે નહીં, એટલે કે કંપની ઉપરવટના કાર્યો કરી શકે નહીં. જો કરવામાં આવે તો એ શું ગણાશે? રદ બાતલ ગણાશે. અને કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવામાં આવશે તે નક્કી કરે છે. એટલે કે આપણું જે આ છે આપણું આવેદનપત્ર અને આ છે આપણું નિયમનપત્ર. તો કેવી રીતે આંતરિક વહીવટ કરવામાં આવશે, કેવી રીતે રોજિંદો વહીવટ કરવામાં આવશે તો એ કોણ નક્કી કરે છે? તો નિયમનપત્ર. હવે એમાં ફેરફાર કરવો હોય તો શું છે? તો જુઓ, આવેદનપત્રમાં સહેલાઈથી ફેરફારો થઈ શકતા નથી. અને જો ફેરફારો કરવા હોય તો એની વિધિ કેવી છે? લાંબી, અટપટી અને ખર્ચાળ છે. અને એના માટે કેવો ઠરાવ પસાર કરવો પડશે? તો ખાસ ઠરાવ પસાર કરવો પડે અને પરવાનગી પણ લેવી પડે છે. ઓપોઝિટ જોઈએ નિયમનપત્રમાં શું છે? તો જુઓ, સહેલાઈથી ફેરફાર થઈ શકે છે. કેવી રીતે કરવા પડશે? તો શેરહોલ્ડરોની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવે. પણ કેવો ઠરાવ? ખાસ. જો અહીંયા પણ કેવો ઠરાવ પસાર કરવામાં આવે છે? ખાસ ઠરાવ. અને જો ફેરફાર કરવામાં આવે તો અહીંયા એક શબ્દ અગત્યનો છે કે ટ્રિબ્યુનલની પરવાનગી, એટલે કે જે કંપનીના ડિબેન્ચર્સ છે તો ડિબેન્ચર હોલ્ડરોના હિતનું રક્ષણ થાય એટલા માટે જે ટ્રિબ્યુનલ પંચની રચના કરી હોય તો એની પરવાનગી લેવી પડે છે. પછી જોઈએ સત્તાની મર્યાદા. તો આવેદનપત્રમાં નક્કી કરેલા ઉદ્દેશોને બહાર જઈને જો કંપની કાર્ય કરે તો એ તો કરી જ નહીં શકે, બહાર જઈને કંપની કાર્ય કરી શકે નહીં. અને જો કાર્ય કરે અને સભ્યો પણ તેને મંજૂર કરી શકે નહીં, એટલે કે આ કાર્યોને સત્તા બહારના કાર્યો કહેવામાં આવે. એટલે કે જે ઉદ્દેશ્યો દર્શાવ્યા છે એના ઉપરવટ જઈને કાર્ય કરવામાં આવે તો એને આપણે શું કહીશું? સત્તા બહારના. જે શું ગણવામાં આવશે? રદ બાતલ જ ગણવામાં આવશે. ભલે એને સભ્યોએ મંજૂરી આપી હોય તો પણ એ કેવા ગણાશે? સત્તા બહારના અને રદ બાતલ જ ગણાશે. નિયમનપત્રની મર્યાદા બહાર કોઈ કાર્ય કરવામાં આવે તો તેને જે સભ્યો હોય એ મંજૂરી આપી શકે, મતલબ એ ચલાવી શકાય. હવે જોઈએ આપણે સંબંધ. તો
આવેદન પત્ર બાહ્ય જગત એટલે કે બહારની વ્યક્તિ અને જાહેર જનતા સાથે સંબંધ ધરાવે છે. જે નિયમ આવેદન પત્ર છે એ શું છે? તો બહારની વ્યક્તિ અને જાહેર જનતા સાથેનો સંબંધ ધરાવે છે. જ્યારે નિયમન પત્ર જે છે એ શું કરશે? આંતરિક સંબંધોનું નિયમન કરે છે, એટલે કે સભ્યો વચ્ચે જે આંતરિક સંબંધ છે તો એનું નિયમન કરે છે. સર્વોપરિતા, તો આવેદન પત્ર નિયમન પત્રને આધીન નથી. જુઓ, એટલે કે સર્વોપરી છે, એટલે કે એ જ મેઇન છે. તો આવેદન પત્ર નિયમન પત્રને ડિપેન્ડ કરતું નથી, જ્યારે ટોટલી આમાં ઓપોઝિટ છે. જુઓ, નિયમન પત્ર આવેદન પત્રને આધીન છે, એટલે કે આ નિયમન પત્ર છે એ આવેદન પત્રને આધીન છે, પરંતુ આવેદન પત્ર એ નિયમન પત્રને આધીન નથી. આવેદન પત્ર વિરુદ્ધ કોઈ જોગવાઈ નિયમન પત્રમાં ન હોય તો એ જોગવાઈ રદ બાતલ છે. જો આવેદન પત્ર આપણે બનાવી દીધું, સોરી નિયમન પત્ર બનાવી દીધું, પણ એ અંગેની જોગવાઈ શેમાં નથી? તો આવેદન પત્રમાં નથી, તો એ શું ગણાશે? રદ બાતલ ગણાશે. પછી જોઈએ ત્રાહિત પક્ષ. તો ત્રાહિત પક્ષ આવેદન પત્રની જોગવાઈઓનો લાભ લઈ શકે છે, જ્યારે અહીંયા કોઈ પણ પ્રકારનો લાભ મેળવી શકે નહીં. શા માટે? કારણ કે આ લોકોએ સ્થાપનાની કલમમાં સહી કરી છે, જ્યારે અહીં કોઈ એવું ફોલો થતું નથી. પછી જોઈએ વિગતો. તો આવેદન પત્રમાં કઈ કઈ કલમો હોય છે જે આપણે જોઈ હતી? તો નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ઉદ્દેશ્યની કલમ, મૂડીની કલમ, જવાબદારીની કલમ અને સ્થાપનાની કલમ. તમને એક્ઝામમાં ગમે તે એક પોઈન્ટ આપીને શોર્ટ નોટ પૂછાઈ શકે. જ્યારે નિયમન પત્રમાં શેર મૂડી, તેના પ્રકારો, શેરની ફેરબદલી, શેર જપ્તી, સંચાલક મંડળ, સભા સંચાલન, હિસાબો, મતાધિકાર વગેરે અંગેની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવે છે, એટલે આપણે કહી શકીએ કે આ પાયાનો દસ્તાવેજ છે જેના ઉપર કંપની શરૂ થશે, અને આ આપણે એવું કહી શકીએ કે અગત્યનો દસ્તાવેજ છે. ઓકે, સો આવી રીતે તમે શું કરી શકો? તફાવત છે એ દર્શાવી શકો. આશા રાખું કે તમને આ વિડીયો ગમ્યો હશે, અને જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રોની સાથે શેર કરજો, અને હા, ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ આર યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાનક્રાંતિ. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.